વિસનગર માર્કેટયાર્ડ દ્વારા તાલુકાની જનતાને અકસ્માતકારે આર્થિક રીતે મદદરૂપ થવા અકસ્માત વીમા યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે એપીએમસી દ્વારા પોતાના કાનૂની માર્ગદર્શનની મદદ લઈ ગ્રાહક સુરક્ષા તકરાર દાખલ કરી વીમા ક્લેમ પૈકી 22 ક્લેમ કેસોનું યોગ્ય નિરાકરણ લાવી 22 લોકોના અકસ્માતકારે મૃત્યુ થયો તેમના પરિવારોને 62 લાખ ઉપરાંત આર્થિક વીમા સહાય આપવામાં આવી છે। મહેસાણા વિસનગર માર્કેટયાર્ડ દ્વારા તાલુકાની જનતાને અકસ્માત કારે આર્થિક રીતે મદદરૂપ થવા અકસ્માત વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। જો કે વીમા કંપનીઓ દ્વારા લાંબા સમયથી લાભાર્થીઓને લાભ મળ્યો ન હતો, ત્યારે એપીએમસી દ્વારા પોતાની કાનૂની માર્ગદર્શકની મદદ લઈ ગ્રાહક સુરક્ષામાં તકરાર દાખલ કરી વીમા ક્લેમ પૈકી 22 ક્લેમના કેસોનું યોગ્ય નિરાકરણ લાવી 22 જેટલા લોકોના અકસ્માત કારે મૃત્યુ થતાં તેમના પરિવારોને 62 લાખ ઉપરાંતની આર્થિક વીમા સહાય આપવામાં આવી છે। વિસનગર એપીએમસી દ્વારા લાભાર્થીઓને અકસ્માત વીમા સહાય યોજનાનો લાભ અપાયો। વિસનગર એપીએમસી દ્વારા દર વર્ષે ભરવામાં આવતા 32 લાખ જેટલા પ્રીમિયમ સામે 62 લાખ ઉપરાંતની રકમનું વળતર લેવામાં આવ્યું છે, જ્યારે હજુ પણ કેટલાક ક્લેમના કેસો તકરારમાં હોવાથી આગામી દિવસોમાં તેનો ઉકેલ આવતા અન્ય લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવશે। જિજ્ઞેશ પટેલ, ZSTV, વિસનગર। ખાસ આજે વિસનગર એપીએમસી દ્વારા કેવા લાભાર્થીઓને શું લાભ આપવામાં આવ્યો છે, કેટલા લાભાર્થીઓ? વિસનગર એપીએમસી વિસનગરના તમામ તાલુકાના તમામ ખેડૂતોનું અને તમામ જનતાનું પ્રીમિયમ દર વર્ષે ભરતી હોય છે, કે જે આકસ્મિક મૃત્યુ અકસ્માત મૃત્યુની અંદર થતાં તમામના વીમા પ્રીમિયમ કંપની એપીએમસી ભરતી હોય છે। એ વીમા ક્લેમ કંપનીઓ ઠાગાઠૈયા કરતી હોવાથી અમારા જાગૃત એપીએમસીના ચેરમેન શ્રી ઋષિકેશ પટેલ સાહેબે અને તમામ બોર્ડના સભ્યોએ કોર્ટની અંદર ક્લેમ રોકી વકીલ રોકી અને દાવો કરેલો, એ દાવાની ટોટલી આપણે 78 કેસના દાવા મૂકેલા છે। એ દાવામાંથી અત્યારે 22 કેસનો નિવેડો આવી ગયેલો છે, જે સાહેબની જાગૃતતાના કારણે સતત વકીલોના સંપર્કમાં રહી વ્યાજ સાથે આજે 22 કેમ્પોનું નિવારણ થઈ ગયેલું છે અને 22 કેમ્પો આપની સૌની રૂબરૂની અંદર ચેક વિતરણ કરવામાં આવેલું છે અને જેની અંદર વ્યાજ સાથે આજે લાભાર્થીઓને ચેકનું વિતરણનો પ્રોગ્રામ કરેલો છે। ટોટલી 35 લાખ રૂપિયા પ્રીમિયમ ભરવામાં આવેલું છે અને અંદાજિત 65 લાખથી પણ વધુ લાભાર્થીઓને એનો વળતર મળેલું છે।